I've seen that she has been so open with Dinkrankal. She's also the one who runs after all the Swarup that comes to Chicago just to please Dinkrankal. If Dinkrankal has any question or he wants to give any example, rebuke or anything, he would openly do that for Viva Ben. So please, Viva Ben. We can start the audio. Dhanyavad Shastri Maharaj. Neogi Maharaj ne Sadguru no motta moto bhayankar ma bhayankar cancer thi dushman hoy to ena chel kaam. Ene je har to rao bahu pehrave ena bhayankar dushman che. Ena vakhan kare. Bapa na Shastri Maharaj na asli purusho na su jivan hata hai juo. Pan chata prasansa ne patra che. Bhavna batao. પણ જે એને ખૂબ ગમે છે એવી સર્વદેશીયતા, એવી સર્વોપરિતા, એવો સુહૃદ ભાવ, એવો નિર્દોષ ભાવ, એવા બે પાંચ જણ જોડે રસરૂપ જીવાય છે. તમે જે મંડળમાં રહેતા હો ત્યાં આગાડી આપણે સહુ એક કે નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચયતા ઘનશ્યામ 200 વર્ષથી માગીએ છીએ. તો આપણો નિર્વિકલ્પ નિશ્ચય થયો, નિરુત્થાન નિશ્ચય થયો. સ્વામીની કોઈ પણ ક્રિયાની અંદર મનુષ્ય ભાવને માઇક ભાવ નથી આવતો તો હું સ્વામીને કહી સ્વામી કસોટી કરવાની શરૂ કરો. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ વખતે બહુ દુઃખ, બહુ ડિફિકલ્ટ હતું. આ હેતવારો આત્મીય સ્વભાવ સમાજ છે. પહેલી વાત કે આખી દુનિયા બ્રહ્મરૂપ થશે, બ્રહ્મ સ્વરૂપ થશે. શાસ્ત્રી મહારાજ યોગી મહારાજને કરોડો કરોડો અબજો વંદન જો. ચક્રવર્તી સમ્રાટનો સમ્રાટ ગાદી આવ્યો, આશીર્વાદ આપ્યા, જાઓ ભગતજી જાગા સ્વામી જેવી સ્થિતિ. તમામની તમામની અલ્પ સબંધવાળાને માથાનો મુગટ ન મનાય તો કઈ નહીં, પણ અભાવ ગુણ નથી લેવો આપણે. ભેદભાવ નહીં, વિરોધ નહીં, એવી સર્વદેશીતાને આપણે વ્યાપક બનાવી છે. તો નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચયતા ઘનશ્યામ આપ માંગજો આજે. બીજું બે એવા વિરોધ પ્રકૃતિવાળા પણ નિષ્ઠાવાન ભક્તો જોડે મૈત્રીભાવ, મિત્રતા નહીં, મૈત્રીભાવ. આત્મીય યુવા મહોત્સવની છે, સાહેબ દાદા અમૃત પર્વ મહોત્સવની છે. મેં ઘણીવાર સત્સંગમાં સાંભળ્યું છે કે સદગુરુ હોય એ પરમ ગુરુને મળાવે. 81માં મેં કાકાજીના સત્સંગમાં આવ્યા. આઈ વોઝ અ ક્લીન સ્લેટ લાઈક કેનવસ. આઈ હેડ નો આઈડિયા સ્વામિનારાયણ સત્સંગ. ઓલ ધો મારી બેસ્ટ ફ્રેન્ડ સત્સંગી હતી, છતાં બી મને ખબર નહોતી સ્વામિનારાયણ સત્સંગ શું છે અને કશું ખબર નહોતી. ને કાકાજી ધૂન કરે ને બધું કરે ને સત્સંગ કરે તો હું પાછળ બેસીને વાળને ફોક મારું, કંટાળો આવે મને. એના બદલે આજે હું કાકાજી એ શું કહેવા માગે છે એક એક્સપ્લેન કરો. હમણાં છે ને કાકાજી, ફર્સ્ટ ઓફ ઓલ તમે બધા અહીં આવ્યા છો, આમાંથી કેટલા બધા કાકાજીને જોયા બી નહીં હોય, પણ આપણે કાકાજીને ઓળખીએ છીએ એટલા માટે કે આપણી પાસે દિનકર અંકસ, આપણે પાસે એવા દિનકર અંકલ છે કે જેમણે એટલો બધો મહિમા ગાયો છે કે પેલો એમ કહે ને કે એક્સપ્લેન કરે મૂર્તિ જીવંત બનતી જાય એમ, લાઈક 3D 4D. એવી રીતે દિનકર અંકલ આપણી પાસે એટલી બધી કાકાજીની મહિમા ગાયો છે અને એ રીતે પોતે જીવી બતાવ્યું છે જેમ યોગીજી મહારાજ. તો આપણને એ મહિમા આપણને પણ ઉગ્યો છે. એટલે આ દિનકર અંકલ આપણને બધાને એટલે બધા આવ્યા છે. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે માર્ક યોર કેલેન્ડર August 29th through September 2nd. આપણે દિનકર અંકલનો અમૃત પર્વ મહોત્સવ ઉજવવાના છે. તો બધા ફ્રેન્ડ સર્કલ બધાને એમ કહે ને કે તે દિવસે એમ કે લોટરી લાગવાની છે, જે આવશે એને બધાને મળવાની છે. બધી વિનર્સ અંદર છે. તો આપણે અત્યારે લોટરીનું આમ બહાર મૂક્યું હોય કે ભાઈ જે ભૂલ થઈ ગઈ છે કમ્પ્યુટરમાં, બધા જે નંબર લેશો લોટરી લાગવાની છે, તો આપણે દોડતા દોડતા હમણાં જતા રહીએ સ્ટોરમાં લેવા. તો એ દિવસ એ આખો ગાળો એવો છે કે ત્યાં એટલા આપણી પાસે એટલા બધા ડિગ્નિટીઝ
પ્રેમ સ્વામી, પછી દિલ્હીથી ગુરુજી અને બીજા ઘણા બધા હરિભક્તો અને સંતો અને ભરતભાઈ વસીમભાઈ બધા આવવાના છે. તો ઇટ્સ લાઈક અ લોટરી. તમે જે લોટરી લેવી છે, તમને મેગા મિલિયન વોટ એવર, પણ એ દિવસો લોટરીનો દિવસ છે એટલે જરૂર જરૂર આવજો. અને એના પરથી હું કહું કે બિફોર આઈ ગેટ ઇન ટુ મૈત્રી મેં ઓલ ટેલ યુ કે બાપા કહેતા હતા કે રવિવારની સભા કે શુક્રવારની સભા ભરવાની. દિનકર અંકલ બી સભા ભરાવવા માટે અમારા ઘરે આવે અને હું સૂઈ જતી હતી. તો એમ કહે ને કે સત્સંગમાં આવો તો ફાયદો. હમણાં છે ને દિનકર અંકલનો અમૃત પર્વ મહોત્સવ ચાલે છે ને, તો કોઈ મને પૂછ્યું કે તમે સત્સંગમાં સ્પિરિચ્યુઆલિટીમાં પ્રોગ્રેસ થયા છો, એનો લાઈક હાઉ ડુ યુ નો? તો એક છોકરાનો એક્ઝામ્પલ હતો કે એ છોકરો સત્સંગમાં એના ગ્રાન્ડફાધર સાથે જાય તો એમ કહે કે અત્યારે આપણે બધા બેઠા છે ને, આપણે તો કેટલાય દિનકર અંકલના અનુભવ કર્યા છે મૈત્રીભાવના, કેટલા બધા સ્વરૂપોના, પણ આપણે સાલું વિચારવા કે સાલું આટલા વર્ષથી 81થી સત્સંગમાં છે, મૈત્રીભાવનાથી થયો છે. જેટલા લેવલે કરો આપણી લથર્જીકને લઈને એમને જે કરાવો છે એ નથી થયો, પણ પ્લેનમાં બેસી ગયા હોય તો પાયલોટ આપણે ઇન્ડિયા લઈ જવાનો છે એ વિશ્વાસ છે આપણને કે આ ગુણાતીત સમાજમાં આપણે આવી ગયા છે, આપણો નંબર લાગી ગયો છે અને આપણા પાયલોટ પાવરફુલ છે. એટલે હવે આ પ્લેનમાં બેસીને હું ધમાલ કરીશ કે શાંતિથી બેસીને મૂવી જોઈશ કે ખાઈ પીશ કે સત્સંગ કરીશ કે સત્સંગની ધૂન કરીશ, મારું હું પહોંચવાની જ છું. એટલે એ છે જમણા હર્ષાંટી, કારણ કે બધું મળી ગયું છે. સો એક ગ્રાન્ડફાધરને છોકરો કહે છે કે હું આટલા વર્ષોથી સત્સંગમાં જઉં છું તો સત્સંગમાં જઈને શું ફાયદો પડ્યો, મને કોઈ ફરક નથી લાગતો, હવે મને નથી આવું એમ. તો એના દાદા કહે છે કે એક છાબડી આપે છે કોલસાની, એ લોકો ભરતા હોય છે અને કહે છે જ્યાં નદી છાબડી હોય એટલે બેમ્બુની હોય એટલે અંદર પાણી રહે નહીં, પણ એના દાદાએ કહ્યું કે જ્યાં નદીમાંથી નીચે નદી હતી જળનું તો પાણી લઈ આવ. તો એ છોકરો દોડતો દોડતો દાદાને રાજી કરવા માટે જઈને પાણી લઈને દોડતો દોડતો હોય તો આવતા લગીનમાં બધું પાણી છાબડીમાંથી નીકળી ગયું. તો દાદા એને રોજ દોડાય દોડાય કર્યું. પછી કહે છે દાદા તમે કહો છો પણ પાણી તો રહેતું નથી. તાકે વાંધો નહીં, પણ જ્યારે ત્યાં છાબડીમાં તું પહેલી વાર લેવા ગયો ત્યાં તારી છાબડી કાઢી હતી, આજે તારી છાબડી ક્લીન થઈ ગઈ છે. એટલે આપણું એવું છે, આપણા સત્સંગમાં આવીએ છીએ આપણને એમ લાગે છે કે પ્રોગ્રેસ. શંકર અંકલ કહે કે અર્થ મૂવ થાય છે 1000 જોજનથી, પણ આપણને એનો આંચકો નથી લાગતો, પ્લેનમાં બી નથી, પણ થઈ રહ્યું છે. ઇટ્સ પ્રોગ્રેસિંગ, ઇઝ ચેન્જિંગ, અને દેટ ઇઝ ધ રીઝન આઈ એમ ટ્રાઇંગ ટુ મેક એન એફર્ટ ટુ ટોક, બિકોઝ હું તમને ખાલી સિલી એક્ઝામ્પલ કહું મૈત્રીભાવનો. કાકાજીનું બે વસ્તુ મને બહુ જ યાદ છે. કાકાજી એવું કે મનની પ્રામાણિકતાથી સચ્ચેથી, એમ તમે જેને માનો એને, પણ મનની પ્રામાણિકતાથી અને દિલની સચ્ચાઈથી માનજો એમ. અને બીજું એમ કે આપણે બધા શ્રદ્ધાળુ નાસ્તિક છીએ એટલે આપણને આટલા મળ્યા છે, પણ આપણને એનું એમ શું કે રૂપાંતર. અત્યારે નરેન્દ્ર મોદીની સત્તાએ છે તો બધાને થઈ જો કે હવે ઇન્ડિયા પ્રોગ્રેસ થઈ જવાનું છે, એટલો વિશ્વાસ છે. પણ અહીંયા આગળ જ્યારે બાપાએ આ સેન્ટેન્સમાં કાકાજીએ કહ્યું કે આખી દુનિયા ભ્રમરૂપ થશે શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજે કરોડો કરોડો અબજ વંદન. તો એ વસ્તુમાં આપણને વિશ્વાસ નહીં આવતો. આપણે એમ થાય કે ના આટલા સત્સંગી, ના તો સત્સંગી નહીં, ના તો બહારના નામ તો, પણ આ બાપા એવા છે ને કે જોબ ઉપર આપણો પ્રોગ્રેસ કરાવતા, ઘરે પ્રોગ્રેસ કરાવતા અને સત્સંગમાં પ્રોગ્રેસ કરાવતા, જ્યાં જ્યાં ત્યાં પ્રોગ્રેસ જ ચાલતો હોય. કોકવાર લાડ આવે ને કોકવાર થોડુંક અંદરથી કહે ને કે બહારથી પેલો ગલીટો મારે ને અંદરથી પંપાડે એવું હોય ને. સો બેઝડ ઓન ધર હું તમને કાકાજીએ છે ને બહુ સિલી હું ખાલી એક સિલી પ્રસંગ કોણ પછી હું કહું કાકાજીનું, જે મને ખ્યાલ છે કે આ મૈત્રીભાવની વાત કરે ને એમ કે ફ્રેન્ડલીનેસ. તો હું છે ને મને પહેલાં મચ્છર કરે ને તો હું આમ ફટ દઈને મારી કાઢું એને. તો દિનકર અંકલ કે આપણે જૂ ચાચર નહીં મારવાનું, આ છે તે છે. અને મન તો મને કહું કે દાદા હું તો એને અક્ષરધામમાં પહોંચાડી દઉં છું. તો મને કે તમને ગાદી આપી નથી પણ હવે તમે કરો છો તો વાંધો નહીં. પણ એમ કરતાં કરતાં છે ને આપણે નીલકંઠફણીનો પ્રસંગ કહ્યો હતો કે બહાર આવે છે જેતલપુરમાં અને બેસે છે ને ત્યાં સિંહ આવે છે, પણ મહારાજનો પોતાના વાઇબ્રેશન એની સાથેના એટલા પહેલાં ડિવાઇન હોય છે કે સિંહ હોય છે એની પ્રકૃતિ મૂકી દે છે અને મહારાજની પ્રકૃતિ એનામાં લાઈક સત્સંગની આવે છે, રાઈટ? તો મને એમ થયું કે હું બી એ પ્રયત્ન કરું કે મને મચ્છર કરડે છે એને બદલે હું ફ્રેન્ડલીનેસ લગાડું. તો મને મચ્છર, અમે બધા ક્યાં ગયેલા પાર્ક બાર્કમાં અને બહુ જ મચ્છર હતા,
તમે કહો ના મારે ફ્રેન્ડલીનેસ રાખવી છે, મારે ફ્રેન્ડલીનેસ વાઇબ્રેશન કરવા છે, મને કોઈ મચ્છર નહીં કરડે. અને ટ્રુ ઇનફ તે દિવસ મને એક મચ્છર ના કરડ્યું, નહીં તો મારી સ્વીટ બ્લડ છે કે મને બહુ કરડી જાય. પણ મને એક મચ્છર ના કરડ્યું, ત્યાર પછી હું કાંઈ એમ ટ્રાય કરું, હું ઇન્ડિયા જાઉં તો એ રાત્રે સૂઈએ બધું હોય ને તો બધા મચ્છર કરે, પણ હું કહું ના મને મચ્છર જો દોસ્તી છે ફ્રેન્ડલીનેસ છે મને નહીં કરડે, અને નથી કરતું, ઇટ વર્ક્સ. અને હું તમને એક બીજો એક્ઝામ્પલ આપું કે મને દિનકર અંકલે વર્ષો પહેલાં જ્યારે મારા મધર ઇન લો ઇન્ડિયા થયા, ઓબ્વિયસલી હું 14 વર્ષની હતી ત્યારથી અમેરિકામાં, અને મારા મધર ઇન લો ઝારોલા ગામમાં થયેલા, એટલે બે ટુ ડિફરન્ટ પર્સનાલિટી, રાઈટ? તો મને એમ થાય કે બાનું મને ના ગમે, બાને મારું ના ગમે, કારણ કે ઇટ વોઝ જસ્ટ ટુ ડિફરન્ટ જનરેશન, ટુ ડિફરન્ટ કલ્ચર. અને મને એમ કહું ઇન્ડિયન છું, પણ જ્યારે બા હતા મને ખબર પડી કે આઈ એમ નોટ ધેટ ઇન્ડિયન ધેટ આઈ થોટ આઈ વોઝ, રાઈટ? તો દિનકર અંકલ આપણી પાસે જો ગુરુ હોય ને તો રેમેડીઝ આપે. તો દિનકર અંકલે મને બે વસ્તુ કહ્યું કે પહેલાં પહેલું તમે એમ માનો છો કે બા કરાશે તો બાની મૂર્તિ મૂકી દો, કાકાજીની મૂર્તિ કાઢી કાઢો. એટલે મને તરત ચાટકો લાગ્યો કે જે થઈ રહ્યું છે ભગવાન કરી રહ્યા છે અમારા પ્રોગ્રેસ માટે. મને દિનકર અંકલ કહ્યું કે તમે બાને પગે લાગો છો? તો મેં કહ્યું ના. તો કે તમે પગે લાગવું જોઈએ તમારું, તમે પગે લાગો. તો સાલું મેં છે ને પગે લાગવાનું શરૂ કર્યું બાને. તો ઓબ્વિયસલી આઈ મીન એ બી મધર ઇન લો હતા, તો શરૂઆતમાં હું પગે લાગ્યો ને તો મને પગ આપે, હું નીચે આવું અને હું કિચનમાં હોય રાહ જોતા હોય એટલે હું નીચે આવું ચા પીવાની અમે સાથે, અને ઓલ માય પ્રોબ્લેમ્સ ઓર અરાઉન્ડ ચા. અને મને એમી કેટલી વાર ક્યાંક ચા છોડી દો ને, પણ છૂટ હજુ નથી છૂટી, ચાની ચા નથી છૂટી. પણ મને બા પગ આપે ને તો મને એટલું બધું ઇન્સલ્ટ જો, અંદર તો ઈગો તો એટલો તૂટી જાય, પણ ભગવાન જ કરતા હોય એમનામાંથી. તો મને આમ લાઈક આમ ઝાડ ઝાડ થઈ જાય કે આ તો મને પગ આપે છે, પણ તો દિનકર અંકલે કહેલું એટલે લાગુ, પણ મનથી ના લાગુ, ખાલી આમ કહ્યું છે એટલે લાગુ કેઝ્યુઅલ એમ, અને ગમે નહીં પછી. અને એમની એમની આજ્ઞા છે, એમને રાજી કરવા છે એ તો ભાવના હતી જ નહીં. પણ પછી છે ને દિનકર અંકલ આપણે પાછા દવા લઈએ પણ પછી ડૉક્ટર પાસે ફોલોઅપ ના કરીએ. તો દિનકર અંકલે સામેથી પૂછ્યું કે બેન કેવું ચાલે છે? મેં કહ્યું તમે કહ્યું તો હું પગે લાગું છું પણ કંઈ ફરક નથી. તો મને કહે છે કે તમારા પગે લાગવામાં ગાબચું છે, નહીં તો એ થાય જ નહીં એમ, કે તમે બરાબર પગે નથી લાગતા. તો મને એમ થયું કે સાલું દિનકર અંકલની મરજી છે તો આઈ શુડ ટ્રાય રિયલી હાર્ડ. તો મેં દિલથી પગે લાગવાનું શરૂ કર્યું. તો પહેલો ચેન્જ શું આવ્યો કે હું બા મારી રાહ જોતા હોય નીચે, અને હું જેવી જોઉં ને તો પેલો પગ આપવાના બદલે મને હું જસરણ બોલું ને એમ પગે લાગું તે જસરણ બોલે. અને પછી તો એવો ચેન્જ આવી ગયો કે નોટ ઓન્લી શી બીકમ માય બેસ્ટ ફ્રેન્ડ, લાઈક અમારો લાઈક ઇન્ડિયા ગયા તો મને તો ડિપ્રેશન જોતું, પણ હું નીચે આવું ને તો એ હું પગે લાગું તો એ મને પગે લાગે. હું કહું ના ના બા તમે જ મારથી મોટા છો, તમારે નહીં લાગો. પણ એવી રીતનો સંબંધ થઈ ગયો, આખો ચેન્જ થઈ ગયો. પણ એમણે કહ્યું કે દિલથી એમને રાજી, દિનકર અંકલને રાજી કરવા છે મારા ઈગોને બાજુ પર મૂકું તો એ ચેન્જ આવ્યો. એટલે ચેન્જ આવી શકે છે. આ લોકો આપણે એમ કહે કે વી કેન ટેક ધ હોર્સ ટુ ધ વોટર, પણ યુ હેવ ટુ ડ્રિંક ધેટ વોટર. મેં ખાલી સીલી મચ્છર માટે બી પ્રયત્ન કર્યો તો વર્ક થાય છે. તો અને કેતનભાઈએ બી કહ્યું, કાકાજીએ બી આ પ્રવચનમાં કહ્યું છે કે યુ ડોન્ટ હેવ ટુ આખા દુનિયાને રંગવાની નથી, ખાલી આખી દુનિયામાં નથી લેધર મળવાનું, ખાલી તમારા પગમાં શૂઝ પહેરી દો એટલે બધે કાંટા નહીં વાગે એમ. તો આપણે જો ટુર્નામેન્ટ્સ હોય ને તો પહેલાં ક્લાસરૂમમાંથી હોય, પછી હાઈસ્કૂલ લેવલ પર હોય, પછી સ્ટેટ લેવલ પર હોય, પછી નેશનલ. તો કાકાજી આમાં લખ્યું છે કે તમે 5 જણ જોડ કરો. આપણે એમ થાય છે કે આપણે બધા જોડ મૈત્રીભાવ કરો છો, પણ 5 જણ જોડ કરીશું તો ઓટોમેટિકલી આવડી જ જવાનો છે. અને તમને ખબર બી નહીં, આપણે પહેલાં ગાડી ચલાવીએ છીએ તો ઓટો પાયલેટ થાય છે એવું થશે. અને મેં એવો પ્રયત્ન કરેલો છે. અને અને એમી મારી આમ કેમ કે ભગવદી, તો એ મને પંપાડે ભગવદી, પણ ઘણીવાર મને ગલીટા બી મારતી હતી, પણ એને કહ્યું ને મેં કર્યું ને તો એમાં બહુ જ ફરક પડ્યો મારી લાઈફમાં. કે ઘણીવાર મને એમ થાય કે એમ કેમ ટીટ્સ ફોર ટેટ્સ કરવાનું મને બહુ ગમતું હતું, તો એમ થાય કે તમે એમણે મને આમ કર્યું હતું ને તો હવે હું એમને આમ જ કરવાની છું કોઈ બી વ્યક્તિ જોડે. તો મને કહે કે ના તો તમારામાં ને એમનામાં શું ફરક એમ. તો એ મને વર્તાવડે આવે તો હું ચેન્જ, મેં મારું બિહેવિયર ચેન્જ કર્યું ને તો સામેવાળાનું ચેન્જ જ થયું. જ્યાં મેં મચ્છર જોડે ભાવના કરી તો મચ્છરિયું સલું આવું થયું, તો હ્યુમન બિઈંગને સત્સંગી ના થાય થાય જ. સો એની હાવ સરળમાં સરળ ઉપાય છે કાકાજી આપ્યો તો 4-point પ્રોગ્રામ, અને આમાં બી 4-point પ્રોગ્રામની વાત કરી છે. અને એ 4-point પ્રોગ્રામ ઓલમોસ્ટ બધાને ખબર છે, પણ તો હું છે ને એક ખાલી મને છે ને વર્ષો પહેલાં દિનકર અંકલે 4-point પ્રોગ્રામ, કાકાજીના 4-point પ્રોગ્રામ, અત્યારનું સેરેટેડ 4 points છે ને, તો હું કાયમ 4-point પ્રોગ્રામ અને જોબ ઉપર જાઉં છું રસ્તામાં આવે ને તો હું યાદ કરું. હું
पहला एवरीडे मैंने दिनकरंगल का ही तू के उठता वह तुम्हारा प्रार्थना करवानी के मैंने लाइक शू कह के राइट माई आइटनरी फॉर द डे भगवान ने प्रार्थना करें कि तमें भगवान मारी आइटनरी करजो मैंने बदे हेल्प करजो रात्र सूती वक्त प्रार्थना करें कि आज आखा दिवस मैं राजी करा था तमने पर मैं मारू मनगमत करियो कोई ने दुखी कर तो मैंने माफ करजो अने तीजी वस्तु दिनकरंगल एवं कोई तो रीतसर आओ बुक बताई ने कि तमें बुक हो तो खाली तमार टाइम ना हो तो एक आटलू नाटलू बस आटलू जो वाँचवानू तो हूँ छे ने जॉब पर स्वामी नी वातो राखती थी ने वाँचू अने चौथुं हतुं सत्कर्म के तमने गाड़ी आवड़ती तो तमार कोई ने राइड आपो तमने रसोई बनावती तो मैंने कशुं नहीं तो जॉब पर कचरो पड़ियो तो मने एम थाय के एणे मने जॉब तो आपी छे ने पहेला भाईए तो हूँ एनो कचरो नाखू और पछी कोई आजनुं मारुं सत्कर्म थई गयुं एम यू नो तो एक एटले टेक्निक छे अने आमां बी काकाजी सर કે એક એવું સત્કર્મ કરજો કે સ્વામીજી રાજી થશે 24 કલાકમાં એક એવું સત્કર્મ કરજો આટલા બધા. અને બીજું એક વસ્તુ મને સુનૃત કાકાજી મને લાગે છે કે જો કાકાજીની આટલી શાર્પનેસ ના હોત ન તો સુનૃત આઈ મીન બાપા તો કરાવત પણ મને એમ લાગે કે જે એ જે સુનૃતમાં અથવા કૃપાપ્રસાદમાં જે મુદ્દા લખ્યા છે તો આઈ થિંક અને આઈ નો કે આઈ નીડ ટુ ટ્રાય લિટલ બિટ હાર્ડર એન્ડ વર્ક લિટલ બિટ હાર્ડર ઓન દેટ પણ હું ખાલી એ રિસાઇટ કરું છું. અને દિંકાનાંકાલે કહ્યું છે કે કેટલી વાર કહ્યું છે કે એ એમ કહે કે છઠ્ઠો મુદ્દો છે સુનૃત્ત કે સિક્સ પ્રિન્સિપલ કે સુરતભાવનો મોટો ગુણ શીખવો. સુરતભાવ હશે સુરતભાવ એટલે એકબીજાની ક્રિયા સમથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી, કોઈ કહે તે ખમવું ને બીજાને એ વાત જરા પણ નહીં વાત જણાવવાની પણ નહીં જે મને ફલાણાએ આમ કહ્યું. ઓહો મને મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે. એમાં કહેનારાનો ગુણ લેવો. સુરતપણું હશે તો જબરા ગુણો આવશે એમાં એવું સ્વામીનું વાક્ય છે. માટે અવશ્ય સુરતપણું રાખવું. જો એક સુરતપણું કે કોઈ આપણને કહે તો ખમી લેવું ને બીજાને કહેવાનું નહીં અને એકબીજાની ક્રિયા કરવાની તત્સ એક એટલું કરીશું તો આ માઇ ફ્રેન્ડલીનેસ બધું જ આવશે. પણ યેટ આઈ લેક સમટાઈમ્સ યુ નો. અને ઇંગ્લિશમાં વાંચ્યું ને આઈ વિલ રીડ ઇટ ઇન ઇંગ્લિશ એન્ડ દેન આઈ વિલ ફિનિશ. વન શુડ લર્ન ધ ગ્રેટ ક્વોલિટી ઓફ હાર્ટફુલનેસ. હાર્ટફુલનેસ ઇઝ વોટ ઇઝ ટુ ડુ વન અનધર્સ વર્ક વિથ હાર્મની. To serve one another, if someone scolds, then bear it. And do not even tell someone else that this person told me such and such. Also, one should think positively that how fortunate I am to have someone to tell me. If there is a heartfelt oneness, other great qualities will come. Shastriji Maharaj has promised this. Thus, one should definitely develop heartfelt oneness. And Kakaji, આમાં જ કહ્યું છે જે એમનો જે સેકન્ડ મુદ્દો છે કે બે એવા વિરોધ પ્રકૃતિવાળા પણ નિષ્ઠાવાન ભક્તો જોડે મૈત્રીભાવ, મિત્રતા નહીં મૈત્રીભાવ. દેટ્સ વોટ ઇટ ઇઝ રાઈટ. કે આપણને કોઈ કહે તો દિનકર અંકલ મને હજુ નથી, મને કોઈ કહે ને તો મને તો એટલું બધું ચચરી જાય. મને એમ થાય અને બિચારાએ 25 વર્ષ પહેલાં કહ્યું ને એટલો સત્સંગમાં આવતા એટલે એટલા પ્રોગ્રેસ થઈ ગયા ને એવું હોય બી નહીં હવે. પણ હું એમને જોઉં તો મને પેલું જ યાદ આવે 25 વર્ષ પહેલાંનું. તો મને પ્લીઝ તમે ગ્રાન્ટ કરો કે હું ખરેખર આ સુરતભાવથી જીવી શકું અને બધાને. અને આમાં કાકાજી કહ્યું છે પેલું વન મોર થિંગ દેટ આઈ રિયલી લાઇક્ડ એન્ડ આઈ વોન્ટ ટુ રિમેમ્બર બાપુ ટુડે ફોર દેટ કે મોટા પુરુષના આપણે એમ કે આઈ મીન કાકાજી મોરારકાની વાત કરે છે. લાખો વર્ષે શ્વાસમાં મોરારકા શેઠ એવા જેના શ્વાસ બી એ શેઠ જુઠ્ઠો. શ્વાસમાં બી એવું આપણું બનાવટી ડોળ્યું દંભેલું જીવન એટલે આપણા મનની અસલી સ્વભાવમાં બિલકુલ ફેર પડ્યો નથી. એટલે અને આઈ મીન કાકાજી ટોક્સ અબાઉટ ધ ચેલકા. સો આઈ રિયલી વોન્ટ ટુ પ્રે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી યોર માર્કેટર બટ આઈ વોન્ટ ટુ બી યોર પ્રોડક્ટ. સો ધોઝ ટુ થિંગ્સ આઈ એમ સીકિંગ ફોર યોર બ્લેસિંગ્સ કે આઈ રિયલી વોન્ટ ટુ બી યોર પ્રોડક્ટ દિંક દાદા. અને ખરેખર સુરતભાવ થાય છે જેને સાંભળ.